સ્ક્રીન દેખાય છે કે જતી રહી? દેખાય છે સર, દેખાય છે સર. સો ધ કોઓર્ડિનેટ ફોર P3, ધીસ કોઓર્ડિનેટ ઇન X ઇઝ 4, આ કોઓર્ડિનેટ 5 છે, આ ટોટલ 5 છે, એટલે અહીંથી અહીંયાનું 2.5 એન્ડ રેડિયસ ઇઝ 1. સો કમિંગ બેક ફ્રોમ 2.5 માઇનસ 1, દેટ ઇઝ 1.5 એન્ડ ઇટ વિલ બીકમ 5.5. 4 નંબર, 2.5 પ્લસ 1, 3.5 પ્લસ 4, દેટ ઇઝ 7.5, 9. એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ, this is total distance is 5, so 4 plus 5 9, so this becomes 9, 9. Do you follow or there is some mistake? Just check, just let me know if there is some mistake. Okay, now we will write xy in incremental. In incremental coordinates, what are the x coordinate and y coordinate of p1? It is 2, 2. For P2, it is 0, 5. For P3, it is 0 and how much? 1.5. For P4, 3.5, 0. And for P5. What is it? અહીંયા કેટલા થાય છે? 2.5 પ્લસ 1, 3.5. એટલે અહીંથી આગળ કેટલું જવાનું છે ને? 1.5. એટલું આપણે લખવું પડશે. હા, કેટલું જવાનું છે? 1.5, 0. કરેક્ટ. આ 3.5 બરાબર છે કે આ ખોટું છે? ખોટું છે સર. 2, 0 આવશે. આ પોઈન્ટ થી આ પોઈન્ટ નું ડિસ્ટન્સ શું છે? ડાયામીટર જેટલું. રેડિયસ 1 છે એટલે ડાયામીટર 2. સો જસ્ટ વેરીફાઈ ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ્સ અગેન. P1, સિન્સ P0 ઇઝ 2, 2, તો અહીંથી 2, 2 ચાલશે તો તમને પોઈન્ટ P1 મળશે. સો ધીસ ઇઝ કરેક્ટ. Thereafter, x directional movement is 0, y directional movement is 5 units, so 0, 5. અહીંથી આ ડિસ્ટન્સ અઢી છે એટલે P2 થી P3 ટ્રાવેલ કરવા 2.5 માઇનસ 1, દેટ ઇઝ 1.5, એન્ડ y ડાયરેક્શન મુવમેન્ટ ઇઝ 0. P3 ટુ P4 ઇઝ 2 યુનિટ્સ, 2 ઇંચ, સો 2, 0. P4 ટુ P5 કેવી રીતે શોધશો? 5 માઇનસ 3.5, દેટ ઇઝ 3.5. ઓકે, સો ધીઝ આર ધ કોઓર્ડિનેટ્સ ઇન એબ્સોલ્યુટ એન્ડ ઇન્ક્રીમેન્ટલ મોડ. વોટ ઇઝ ગિવન ટુ યુ? ટૂલ સાઇઝ 0.25 ઇંચ, ફીડ રેટ 6 ઇંચ પર મિનિટ, કટિંગ રેટ ઓર કટિંગ સ્પીડ ઇઝ 300 RPM, એન્ડ ટૂલ સ્ટાર્ટ પોઈન્ટ 2, 2. Programming is in inches. So for programming in inches, what is the G code that you have to use? Last time we have seen the groups of G code. So units in metric and in inch. What is the G code for units in metric or units in inch? યાદ છે કે નહીં? ગયા વખતે તમને કીધું હતું કે આટલા તમારે યાદ રાખવાના. જી સર. યાદ નથી? 7170. એ બે વાપરવાના કે એક વાપરવાનો એ બોલો ને ભાઈ. તમે 71 ને 70 એવું નહીં. કાલે જે પ્રેક્ટિકલ હતું એ લોકોને આપ્યું છે લિસ્ટ. કાલના પ્રેક્ટિકલ વાળા બોલો. અંકિતા બોલ. 3 પેજ નું પ્રેક્ટિકલ આપ્યું, એમાં લિસ્ટ આખું આપી દીધું છે. G70 set the unit based in inch.
So when you have to write a program with inch system, you have to put G70 first. Pachi feed rate in minutes. What is the G code for feed rate in minutes? Okay, if you want to write it in absolute or increment, you have to use 90 or 91. Feed rate in inch per minute. આપણને શું આપેલું છે? Feed rate શું આપ્યું છે? Inch per minute. Inch per minute. That means you have to use G94. જે લોકોને કાલનું લિટરેચર મળી ગયું છે તો ઠીક છે, ના મળ્યું હોય તો નેક્સ્ટ ટાઈમમાં મળી જશે. તો ફીડ રેટ ઇન ઇંચ મીન્સ યુ હેવ ટુ ટેક ઇંચ પર મિનિટ હોય તો G94. આરપીએમ કટિંગ સ્પીડ. સ્પિન્ડલ સ્પીડ માટે કોઈ છે જી કોડ કે નથી? 92. એ તો લિમિટ છે, લિમિટ લિમિટ છે, એનાથી વધારે ના જવી જોઈએ એના માટે છે. સો ઇટ ઇઝ આરપીએમ. વી ડોન્ટ હેવ એની સિસ્ટમ ફોર ધેટ. આરપીએમ ઇઝ સ્ટાન્ડર્ડ. સો વોટ વી હેવ ટુ યુઝ ઇઝ G70 for inch, G94 for feed rate in inch per minute, and absolute or increment. Absolute માં પ્રોગ્રામ કરવાનો છે કે incremental માં? એના માટે G90 or G91 બેમાંથી જે આપણને લાગુ પડતું હોય એ વાપરવાનું. G90 G91. So these are the initializing G codes that you must use before starting the program. Or before we start to write the program. You see over here, you are getting N10, એટલે સિક્વન્સ નંબર છે. G70, પ્રોગ્રામ ઇન ઇંચેસ. યુઝ એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ, G90. ફીડ ઇન ઇંચ પર મિનિટ, G94. સ્પિન્ડલ સ્પીડ ઇન RPM, G97. જસ્ટ ચેક G97, તમને લિસ્ટમાં નથી આપેલું એટલે ચિંતા નહીં. But just remember, spindle speed in RPM is G97 and spindle rotation will be in clockwise direction. આટલું એને ઇનિશિયલ આપણે ઇન્ફોર્મેશન આપી દઈએ છે. સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ લાઇન ઓફ પ્રોગ્રામ. વેન યુ સ્ટાર્ટ રાઇટિંગ ધ પ્રોગ્રામ, યુ હેવ ટુ ડિફાઇન ધ ફર્સ્ટ ઇનિશિયલાઇઝિંગ જી કોડ્સ, વેર ઇન યુ વિલ બી સ્પેસિફાઇંગ વેધર યોર કોઓર્ડિનેટ સિસ્ટમ ઇઝ ઇન ઇંચ ઓર યોર you are using absolute coordinate system, your units are metric or inches, feed is in mm per minute or inch per minute, spindle speed is specified in RPM or RPS or whatever, and last is miscellaneous code or auxiliary code where you are giving the information whether your spindle is going to rotate in clockwise or anticlockwise direction. Done. G20. Okay, N20, that is sequence number 2. What we are doing? G17, machine moves in XY plane. G75, circular or use full circle interpolation. And feed rate is F6.0, spindle speed is 300 given to you, tool T1001, this is tool number, you can specify any number because we have not done any of the tool given to you and only one tool is being used, so you can use any number. And M08, that is coolant on and in flood mode, means high pressure, high velocity coolant will be used. Now starting to first point, from P0 to P1
How do you reach from P0 to P1? N30, G01, that is linear interpolation. Target coordinates. આ કેમ આવા આવ્યા ખબર પડી ભાઈ? This is the calculation you have to do. આપણને ફૂલ કોર્ડિનેટ્સ આપેલા છે 4,4 અને આપણે મશીનિંગ કરવાનું છે. એટલે મશીનિંગ કરવાવાળો કોર્ડિનેટ શું થશે? ટૂલનું ડાયામીટર આપ્યું છે ને તમને, ટૂલ ડાયામીટર ઇઝ 25.25 ઇંચીસ. તો આ બધા કોર્ડિનેટમાં અમુક જગ્યાએ 0.25 માઇનસ થશે, અમુકમાં પ્લસ થશે. ક્યાં પ્લસ થાય ને ક્યાં માઇનસ થાય એ આપણે શોધવાનું છે. સો એક્સ કોર્ડિનેટ ઇઝ 4 માઇનસ 0.125, દેટ મીન્સ યુ વિલ ગેટ 3.875. એક્સ કોર્ડિનેટ મીન્સ ધીસ ફ્રોમ હિયર. કેમકે એ જગ્યાએ પહોંચશે ત્યારે તમારું ટૂલનું હાફ પાર્ટ વિલ બી ઇન કટિંગ પોઝિશન. અને આપણે આ જે ડાર્ક લાઇન છે એ લાઇનનું કટિંગ જોઈએ છે. ડોટેડ લાઇન પર ટૂલ સેન્ટર ફરે છે, ચાલે છે. દેન વાય કોઓર્ડિનેટ વિલ બી ઇક્વલ ટુ 4 માઇનસ 0.125 10 ઓફ 22.5. સિન્સ ધીસ ઇઝ 2,2 4,4, એટલે 45 ડિગ્રીની લાઇન છે. તો આપણે વાય કોઓર્ડિનેટનું ડિસ્ટન્સ કેટલું થશે? આપણે ડિસ્ટન્સ આપવાનું છે ને, વાય મોશન કેટલું આપવાનો. તો વાય મોશન ડિસ્ટન્સ આપીએ આપણે તો વાય મોશનનો ડિસ્ટન્સ આપણને આટલો જોશે, 3.698. સો દેટ વી વિલ રીચ ધ રિક્વાયર્ડ પોઝિશન. ઇન જનરલ ઇફ યુ સી ધ પ્રોગ્રામ વિલ ડાયરેક્ટલી, સમ ઓફ યુ ઇફ યુ આર લુકિંગ એટ યુઅર પ્રીવિયસ ક્લાસીસ ઓર લાસ્ટ યર્સ નોટબુક ઓર સો, યુ વિલ ગેટ ડાયરેક્ટલી એક્સ 4y4. એટલે સીધું 4-4 પહોંચી ગયું, પણ 4-4 નથી પહોંચતું, આ રીતે કરવું પડશે. સો ટેક કેર દેટ ધીસ ઇઝ ધ એડિશનલ ફીચર દેટ યુ હેવ ટુ વર્ક ઓન એન્ડ ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઇન એક્સ એન્ડ વાય, ડિસ્ટન્સ ઓફ એક્સ એન્ડ વાય કોઓર્ડિનેટ યુઝિંગ ધ ટૂલ ડાયમેન્શન એન્ડ સાઇન ઓર ટેન થીટા વેલ્યુ ઓફ ધ મોશન. નાવ સેકન્ડ N40 linear interpolation again, where we are going, this is for point P1 to P2. X motion કેટલો રહેશે? 3.875. જુઓ પાછળ 3.875 છે, ઓકે. સો 3.875 કોન્સ્ટન્ટ એન્ડ યુ વિલ મૂવ ફ્રોમ વાય ઇન વાય ડાયરેક્શન એન્ડ વાય ડાયરેક્શન વિલ બી ઇક્વલ ટુ 9.125. આપણે ઉપર જવું છે ને, અહીંયા અહીંયા આ કટ કરવાનો પોઈન્ટ જે છે આની, આનું કોઓર્ડિનેટ 9 છે. એટલે ટૂલ તમારું ક્યાં ચાલશે? એના ઉપરની બાજુ ચાલશે, બહારની બાજુ. આની ઉપર નહીં છે, આના આ જગ્યાએ ચાલે તો નાનો કટ મળે. એટલે આપણે આટલો કટ જોતો હોય તો ટૂલને કંઈક વધારે ચલાવવું પડશે. એટલે આપણે 125 શું છે, ટૂલની સાઇઝ આપેલી છે. એટલે ટૂલ સાઇઝ જેટલું વધારે, રેડિયસ ઓફ ટૂલ વધારાનું એડ કરી દેવાનું છે. Or you can also give G01 only Y coordinate. X coordinate is modal. એટલે જે પહેલા હતો એનો એ રહેશે, તમે ચેન્જ નહીં આપો તો નહીં થાય. Are you getting the things? Yes, sir. Now next. P2 to P3. P2 to P3. What will be the coordinate? X coordinate is 4 છે. આપણે શું કર્યું હતું? +1.5 કરવાનું હતું. +1.5 માં પોઈન્ટ આ સ્ક્વેર વાળો જે ઇક્વેશન છે એ ઇક્વેશન લઈને એને સોલ્વ કર્યું, સો દેટ યુ ગેટ એક્ઝેક્ટ ડાયરેક્શન. ઓકે, સો વોટ વી હેવ ટુ સોલ્વ ઇઝ ધીસ ઇક્વેશન એન્ડ એક્સ કોઓર્ડિનેટ વિલ બી ઇક્વલ ટુ 5.634. Because we are slightly above the line that we want to cut. And what is the distance of offset? 0.125, the radius of tool. એટલે આપણે ખરેખર કેટલું ચાલવું પડશે?
y direction 9.125 એવું ને એવું રહેશે અને x direction માં શું થશે આ xy નવા આપણે શોધવાના છે તો x ની વેલ્યુ શું થઈ જશે તમારી અહીંયા 6.5 લીધું છે x value will be 5.634 then moving 3 to 4 linear interpolation mathi change thai gyu circular interpolation and you have to find the value of center point value of center point 9.125 7.366 ક્યાંથી આવ્યું પાછલી સ્ક્રીનમાં જુઓ આ કોઓર્ડિનેટ કયો આપ્યો છે આપણે એક્સ નો x અને y કયા કોઓર્ડિનેટ્સ છે x અને y કયા કોઓર્ડિનેટ્સ છે ધીઝ આર કોલ્ડ ટાર્ગેટ કોઓર્ડિનેટ્સ એટલે ટાર્ગેટ શું છે આપણું p4 તો p4 ના કોઓર્ડિનેટ શોધવાના રહેશે સો હાઉ ડુ યુ ફાઇન્ડ કોઓર્ડિનેટ્સ ઓફ p4 આ p3 નો જે કોઓર્ડિનેટ પાછલી સ્ક્રીનમાં આપણને મળ્યો છે p3 નો આ કોઓર્ડિનેટ p3 છે તો પ્લસ 2 કરો એટલે કયો કોઓર્ડિનેટ મળશે p4 5.634 પ્લસ 2 કેમ કે રેડિયસ ઇઝ 1 ડાયામીટર વિલ બી 2 સો હિયર 7.366 એને લીધો છે ઓકે સો ધીસ ઇઝ હાઉ દે હેવ કેલ્ક્યુલેટેડ ધીસ પોઈન્ટ અને 9.125 એટલે આ 9 અહીંયા છે આ લાઇનમાં અને આપણે અહીંયા જવાનું છે એટલે 9.125 0.125 ઇઝ ધ રેડિયસ ઓફ ટૂલ દેન આઈ એન્ડ જે આર ધ સેન્ટર કોઓર્ડિનેટ્સ ધીસ કોઓર્ડિનેટ સો વોટ આર ધ સેન્ટર કોઓર્ડિનેટ્સ 6.5, 9.0 રાઈટ તો આને સેન્ટર રાખીને એન્ટી ક્લોકવાઇઝ એટલે G03 ઇન્ટરપોલેશન થશે ત્યારે તમને આ કટ મળશે દેન પોઈન્ટ 4 to 5 G01 X9.302 અહીંયા બહાર નીકળી જઈએ છીએ આપણે 302 લાસ્ટલી ટાર્ગેટ કોઓર્ડિનેટ ઓવર હિયર ઇઝ 3.875 દેટ ઇઝ 4 - 0.125 અને વાય કોઓર્ડિનેટ તમે જેમ પહેલાં શોધેલો હતો p1 માટે એ જ કોઓર્ડિનેટ રહેશે ઇફ યુ વોન્ટ યુ કેન સી વોટ આર ધ કોઓર્ડિનેટ્સ ફોર p1 પોઈન્ટ p1ના કોઓર્ડિનેટ શું આવ્યા છે p1 ટુ p2 છે 0 to p1 p1 3.698 p1નો વાય કોઓર્ડિનેટ 3.698 યાદ રાખજો 3.698 એટલે આપણે ફરી પાછા આ લોકેશન પર આવી જઈશું અહીંથી તો ઓનલી કી પોઈન્ટ ઇન ધીસ જીએમ કોડ પ્રોગ્રામિંગ ઇઝ યુ હેવ ટુ ફાઇન્ડ ધ એક્ઝેક્ટ વેલ્યુઝ ઓફ કોઓર્ડિનેટ એન્ડ ધ કરેક્શન્સ દેટ આર કમિંગ અપ ડ્યુ ટુ ધ ડાયામીટર ઓફ ટૂલ દેટ યુ હેવ ટુ ફાઇન્ડ ઓકે ઇન કેસ દે આર લિનિયર યુ હેવ ટુ એડ ઓર સબટ્રેક્ટ ધ રેડિયસ ઓફ ટૂલ In case when they are having some inclination as in point 1 and point 3 these inclinations are to be found out coordinates of x and y are to be found out using trigonometric ratios okay so this is a simple program for going to home G00 X2 Y2 M30 M30 is end of data end of program and N100
M00 program stop. Right? So this your program is completed. હવે આમાં આપણે ક્યાંય કટિંગ થયું એવું બતાવ્યું છે કે હવામાં જ ચાલ્યો છે આ પ્રોગ્રામ? I'll put something in first slide. Depth of cut is equal to 2.5 mm. So in your line number 1 somewhere, in line number 2, જ્યાં x ચાલુ થાય છે અહીંયા આગળ આપણે આપી દઈશું x, z is minus 2.5 and પછી EOB, end of block. આ તમારું થઈ જાય, અહીંયા કોમા કે કંઈ આપવાનું નથી, સ્પેસ આપીને લખી દેવાનું છે. આ એકવાર તમે લખી દેશો એટલે આખું મોશન તમારો 2.5થી જ ચાલ્યા કરશે. Done. So this is how program can be written for a simple geometry that is to be cut. These things have been done last time. I'm just trying to look at some other problem. So this was one problem wherein milling is discussed with absolute coordinate system and circular interpolation in anticlockwise direction. The homework or assignment from this problem is you have to solve this problem using absolute coordinate system as well as incremental coordinate system. You have to prepare the G and M code program for this problem that is discussed in this lecture. And you have to use, in the second part of the problem, you have to use આપણે એબ્સોલ્યુટ અને ઇંચમાં કર્યો છે ને, હવે તમારે ઇન્ક્રીમેન્ટલ ઇંચ સિસ્ટમ એઝ ઇટ ઇઝ એન્ડ યુ હેવ ટુ યુઝ ધ રિવર્સ ઓર્ડર that is 1 5 4 3 2 1. You have to use reverse order, that is 1 5 4 3 2 1, and this will require that you will use G02, that is circular interpolation in clockwise direction. So that is your assignment. You have to write both the problems in the assignment in journal pages and keep it along with journal. કોના કોના હજી પ્રોજેક્ટના ડેટા ભરવાના બાકી છે? ઓનલી 77 સ્ટુડન્ટ્સના પ્રોજેક્ટ ડિટેલ્સ આવ્યા છે. ટોટલ આપણી પાસે બંને ડિવિઝન મળીને નિયરલી 120 સ્ટુડન્ટ્સ છે, એમાંથી 77 સ્ટુડન્ટ્સનો ડેટા અત્યારે ગૂગલ ફોર્મની લિંક જે છે એમાં અપલોડ થયો છે. બાકીના ફોર્મ્સ, બાકીના જે સ્ટુડન્ટ્સ છે એમની સાથેના ટીચર્સ છે, એ ટીચર જો ફાઇનલાઇઝ ના થયા હોય તો વહેલી તકે ફાઇનલાઇઝ કરો. યુ હેવ ટુ સબમિટ એ રિપોર્ટ ઓફ પ્રોજેક્ટ વર્ક ઇન ફર્સ્ટ સેમિસ્ટર. આપણે બે સેમિસ્ટરનો પ્રોજેક્ટ છે, એક સેમિસ્ટર પતવા આવી ગયું. પહેલા સેમિસ્ટરની અંદર તમારે પ્રોજેક્ટનો કામ જે છે એને ફાઇનલાઇઝેશન કરવાનું છે કે અમે શું કરશું, અને એ કરવા માટેનો એક પ્રોજેક્ટ રિપોર્ટ નાનો 40 થી 50 પેજનો આપણે બનાવીને સબમિટ કરવાનો છે. ઓનલી ડિસાઇડિંગ ઓર ટેન્ટેટિવ ટાઇટલ લખીને આપણે પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો તો પતવાનો નથી. 50+50 જે તમારા ટોટલ માર્ક છે એમાં ઇવેલ્યુએશનના 50% પહેલા સેમિસ્ટરના છે અને 50% સેકન્ડ સેમિસ્ટરના છે. ફર્સ્ટ સેમિસ્ટરમાં તમારે
પ્રોજેક્ટની આઉટલાઇન શું કરવાના છો એ એનો મોટિવેશન એટલે કે ક્યાંથી તમે રેફરન્સ લીધા શું કર્યું કેમ આ કરો છો એ બધું લખવાનું અને ઇન્ટ્રોડક્શન એટલે તમારે ત્રણ પાર્ટમાં એટલીસ્ટ ફોર પાર્ટ્સમાં પ્રોજેક્ટ રિપોર્ટ એક સબમિટ કરવાનો છે દેટ વિલ ઇન્વોલ્વ ઇન્ટ્રોડક્શન દેન સમ લિટરેચર રિવ્યૂ એન્ડ બેકગ્રાઉન્ડ ઓફ ધ વર્ક કે ભાઈ આ તમે જે કરો છો એવું કંઈક એના ટાઈપનું કોઈ કંઈક કર્યું છે શું છે રિઝલ્ટ કંઈ આવે છે તો લિટરેચર એટલે કે અમુક ઓનલાઈન સર્ચ કરો ડોક્યુમેન્ટ સર્ચ કરો ચોપડીની અંદર કંઈક ડેટા હોય એ સર્ચ કરો અને એના બેસિસ તમે જે કામ કરવા માગો છો એને સપોર્ટિંગ ડેટા તમારે પ્રેઝન્ટ કરવાના છે એના પછી થર્ડ પાર્ટ વિલ બી યોર એકચ્યુઅલ વર્ક આઈધર ઇફ ઇટ ઇઝ એક્સપેરિમેન્ટલ વર્ક યુ હેવ ટુ રાઇટ એ 5 to 6 પેજ ઓર 7 પેજ ચેપ્ટર ઓન એક્સપેરિમેન્ટલ વર્ક ઓર પ્લાન્ડ વર્ક એવી રીતે કરીને તો એ પ્લાન્ડ વર્કની અંદર તમે કઈ રીતે શું કરવા માગો છો એ લખવાનું છે અને લાસ્ટ પેજ એની અંદર એક તમારે ચાર્ટ બનાવીને આપવાનો છે તમે આઈમાં ભણો છો ને બધા ટાઈમ ચાર્ટ તેવો ટાઈમ ચાર્ટ એક બનાવવા પડશે કે જેમાં તમે એક્ટિવિટીના બ્રેકઅપ આપશો કે સપોઝ મારો એક પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટ આવતા સેમિસ્ટરના શરૂઆતમાં હું ચાલુ કરું તો 50 દિવસ કે 100 દિવસ કે જેટલા દિવસ આપણને મળે છે એટલા દિવસમાં એ પૂરો કેવી રીતે થશે અને ફાઇનલ રિપોર્ટ વર્કિંગ મોડેલ એ બધું ક્યારે તમે કરશો ઓલ ધીસ થિંગ્સ આર ટુ બી ગિવન ઇન રાઇટિંગ તમે બધાએ ફક્ત સિલેક્ટ કરીને બધા છૂટી ગયા છો કે અમે આ કરવાના આ કરવાના બટ દેન હેવ યુ એવર ડિસ્કસ્ડ વિથ યોર ગ્રુપ ટીચર અમુક લોકો તો હજી એ ગ્રુપમાં જીવતા જ નથી થયા કોણ કોણ બાકી છે આ 43 સ્ટુડન્ટ્સમાંથી બધાના ટીચર્સ નક્કી થઈ ગયા છે બધાના કોઈ બાકી નથી તલપદા સર કોઈએ સિલેક્ટ કરેલા છે જેએસ તલપદા યસ સર કોણે કર્યા છે સર આરે કર્યશ મારો આને ગૂગલ લિંક તો ભરી નથી ભાઈ કેમ ખબર પડે તમને સરે ગૂગલ લિંક મોકલી હશે તમારે 4-5 જણનું જે ગ્રુપ છે ને એ ગ્રુપમાંથી કોઈ બી એક જ જણે એ ગૂગલ લિંક ભરવાની છે ઓકે સર તો એ લિંક ભરો તો ડેટા જે ખબર પડશે કોલેજને કે તમે પ્રોજેક્ટમાં કયા ટીચરને સિલેક્ટ કર્યા કે તમારું કન્સેન્ટ થઈ ગયું છે અને તમે કામ કરો છો એમની અંદર અને ટેન્ટેટિવ કામ શું કરો છો એમાં લખવાનું છે ઠીક છે યશ આરેકર તલપદા સર બીજા કોઈ કે જેણે ડેટા એન્ટ્રી નથી કરી ગૂગલ ફોર્મની લિંક નથી મળી અને નથી ભરી એવા કોઈ છે બોલો ટીચર સિલેક્ટ ના થયા હોય અથવા તો તમે ટીચર સિલેક્ટ કરી લીધા હોય અને ગૂગલ ફોર્મની લિંક તમને ન મળી હોય એ બંને કેસમાં તમારો પ્રોજેક્ટ ચાલુ નથી થયો એવું ગણાય છે તો જેના બાકી હોય એ લોકો અત્યારે કહો તો જે ટીચર્સ ખાલી 4 ટીચર્સ ખાલી છે તલપદા સરનું જો થઈ ગયું તો તલપદા સર હવે કોઈ બીજાને નહીં મળે હજી તમારામાં કોણ બાકી છે પરમ તારું શું સ્ટેટસ છે ભાઈ છે પરમ બરોડિયા હા સર હા કયો કોની અંડર પ્રોજેક્ટ કરે છે તું સોલંકી સર તો તારું ગૂગલ લિંકમાં નામ તો આવ્યું નથી સર સોલંકી સર કીધું કે જાતે ભરી દેશે અમારી ડિટેલ્સ અમને ક્યારની લઈ લીધી છે અરે ભાઈ તમને મેલ લિંક લઈ લે આ લોકો પાસેથી બીજા જેને ભરી છે એની પાસેથી અને ભરી દે કેટલા સ્ટુડન્ટનું ગ્રુપ છે તારું હા તો ગ્રુપ ભરો ફટાફટ એટલે ખબર પડે ને અને મારે ડેટા હજી આવ્યો નથી એટલે હું તમને પૂછું છું કે જેને ગૂગલ લિંક નથી અરે એ કઈ ભરે નહીં કોઈ કે પછી તો એ હાથથી કાગળ લખવા આવશે ત્યાર સુધી તારો ડેટા સિસ્ટમમાં બોલશે જ નહીં કે આ ભાઈ બાકી છે એવું બોલે છે લિંક આપી દઉં છું પ્રોજેક્ટ
બે મિનિટ ચાલુ રાખજો, જે યશ આરેકર અને બંનેને લિંક આપી દઉં છું. કલ્પના સેરે નથી આપી ભાઈ તને લિંક? યશ સર આવી ગઈ છે, આવી ગઈ છે. તો ભર્યો ને, કેટલા દિવસ પહેલા આપી છે સરે તમને? સર 2-3 દિવસ પહેલા જ આવી છે. હું 2-3 દિવસ પહેલા, 10 દિવસ પહેલા સરને મેં લિંક આપી છે. તો તને 2-3 દિવસ પહેલા મોકલી હોય સરે, ક્યારની મોકલી હશે? તો લિંકમાં ડેટા ભરવાની, એક જ જણે ભરવાના, 6-6 નહીં ભરવા બેસતા? હા સર. હા, કોઈ બી એક જ જણે લિંક ભરવાની છે, એટલે ખબર પડે કે ભાઈ આ એકની, અને બધાના નામ લખી દેવાના. તમારા ગ્રુપમાં 4 અથવા 6 જે બી હશે ને એટલા. ઓકે સર. તને મળી છે પરમ કે બાકી છે? ના સર, અમને તો મળી જ નથી. હા તો તને મોકલી આપું છું વોટ્સએપમાં. ઓકે સર. આ ગૂગલ ફોર્મની લિંક તને વોટ્સએપ કરી છે, એમાં એક જ જણે ભરવાની છે. જે ગ્રુપના એવો કોઈ ગ્રુપ લીડર કે એવું માનવાનું નથી, પણ કોઈ બી એક જણ તમે મ્યુચ્યુઅલ નક્કી કરી લેવાનું કે હું ડેટા ભરી દઉં છું, એટલે બીજા બધાએ પછી એનો એ રિપીટ નહીં કરવાનું. હા સર, હમણાં કરી દઉં. લિંક મોકલી આપી છે. બીજા કોણ છે હવે બાકીવાળા? છે આ 43 સ્ટુડન્ટ્સમાંથી બીજા કોઈનો આવો કેસ છે કે સર નક્કી થઈ ગયા છે પણ લિંક નથી ભરી, કે લિંક સરે મોકલી નહીં હોય કોઈ કારણે? બધાનું થઈ ગયું છે? બોલતા કેમ નથી? થઈ ગયું છે કે નથી? એટલે 2-4 જણ બોલે યસ સર, યસ સર. બાકી બધા તો ફોન બંધ કરીને બેઠા લાગે છે. અમિત પટેલ સર. પછી હર્ષ ખારવા. યસ સર. કોની અંડર રજીસ્ટર છે તારું? સમો અમિત પટેલ સર મત છે રજીસ્ટર. બધા ખારવા એક હારે ભેગા છે એમ? હા સર. હિત ભાવસાર. હિત ભાવસાર ક્યાં ગયો? જતો રહ્યો બંધ કરીને. પછી હિમય ચોકસી. સર પરમ બરોડિયાના ગ્રુપમાં. ઓકે. હિતેન મકવાણા. હા સર. કૃષ્ણ મેડમ પાસે સર. ઓકે. એટલે લિમકર. યસ સર. લિમકર કોણ છે? તે કોની અંડર કરેલું છે ભાઈ? અમિત પટેલ સર. ઓકે. બે બે ગ્રુપે અમિત પટેલ સર નથી કર્યું ને? એટલે અમિત પટેલ સરે જેને કન્સેન્ટ કર્યું હોય એ જ લેજો, બધા લક્ષે તો નહીં થાય. ના સર, એકમાં છે અમે. ઓકે. પ્રેમ બારોટ. સર તલપડા સર માં છે. ઓકે. પછી પ્રિન્સી કંજારિયા. પછી આ પી સ્નેહ કોણ છે? સર કૃષ્ણા મેમ ને કર્યું છે. ઓકે. શ્રેય મિસ્ત્રી. આવું બધાને એક એક કરીને પૂછું હોય ને એવું, ને પછી તમે બોલો. એની કરતા જે બાકી હોય એક બોલો જો. બે આપણે પૂછ, શું કહેવાય, જે સલ્પદા સર અને બીજું સોલંકી સાહેબ. બે તમે કેટલા, 6 નું ગ્રુપ છે પરમ તારું? હા સર, મારું 6 નું છે. ઓકે. એટલે 6-6-12 થઈ ગયા. ચલો 77+12 થઈ ગયા એટલે 89. હજી બીજા બીજે ડિવિઝનમાં જરા તપાસ કરજો તમારા જે બાકી હોય. હવે ટીચર્સ કોણ બાકી છે હું કહી દઉં છું બીજા ડિવિઝનમાં. ટી આર મિસ્ત્રી સર, સોનલ બરોડિયા મેડમ અને એસડી ગોલવાલા સર, આ 3 ટીચર્સ બાકી છે. હવે જે બાકી હોય એ આ ટીચર્સને એપ્રોચ કરો અને કમ્પ્લીટ કરાવી લો. સેકન્ડ ડિવિઝનવાળા જે બાકી હશે એ તો તમારા સેકન્ડ ડિવિઝનવાળા મિત્રોને કહી દેજો.
આપણી ટર્મવર્કની સબમિશનની જેવી ડેટ આવશે ને એવી આ પ્રોજેક્ટના રિપોર્ટ સબમિટની બી ડેટ આવશે, એટલે એ પછી તમારે બધું માથે પડશે. તો ધ્યાનથી જે તે ટીચર સાથે વાત કરીને કામ પૂરું કરી લેજો, ચાલુ કરી દેજો અને પૂરું કરજો પછી ચાલુ કરીને. ઓકે સો જસ્ટ 10 મિનિટ્સ આર બેલેન્સ, આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ વન મોર પ્રોબ્લેમ. સ્ક્રીન દેખાય છે? યસ સર. ડાયાગ્રામ દેખાય છે બધાને? રીડેબલ છે? યસ સર. યસ સર. સો યુ હેવ ટુ રાઇટ એ જીએમ કોડ પ્રોગ્રામ ફોર ધીસ જ્યોમેટ્રી, ફોર ધીસ જ્યોમેટ્રી. It is a simple geometry, but you have to use 1, 2, 3 ત્રણ સર્ક્યુલર ઇન્ટરપોલેશન, 1, 2, 3, 4 અને 5 પાંચ લિનિયર ઇન્ટરપોલેશન. આ સર્કલ જે પોઈન્ટ છે, સર્કલ ત્યાં કંઈ ડ્રીલ નથી કરવાનું, પણ એ સર્કલ જે પોઈન્ટ્સ આપેલા છે એ પોઈન્ટનો મિનિંગ છે કે ત્યાં આગળ તમારા ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ છે. ધીઝ આર ચેન્જ ઓવર ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ, કે અહીંયા સર્ક્યુલર ઇન્ટરપોલેશન પૂરું થયું અને લિનિયર ચાલુ થશે અને અહીંથી અહીંયાનું સર્ક્યુલર ઇન્ટરપોલેશન થશે. ઓકે સો દેટ ઇઝ હાઉ ધીસ સર્કલ પોઈન્ટ્સ આર ગિવન. યુ વિલ હેવ ટુ ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ્સ એટ ધીસ પોઈન્ટ using the data that I am putting over here. Dia of tool 10 mm, feed 100 mm per minute, speed 600 rpm, coordinate system absolute and incremental. એટલે બે વાર પ્રોગ્રામ લખવાનો થશે એક જ. સ્ટાર્ટ પોઈન્ટ એસ, એન્ડ પોઈન્ટ એસ, સાયકલ ક્લોકવાઇઝ. સાયકલ ક્લોકવાઇઝનો મિનિંગ શું થયો? આ રીતે તમે જશો, દેટ મીન્સ યુ આર ગોઈંગ ટુ યુઝ એ બી સી ડી અપ ટુ એ, આ સાયકલ યુઝ કરવાની છે. You can take snapshot of this, or I will share the snapshot in your file. આ ડાયમેન્શન્સ જે આપેલા છે એ ઇંચમાં છે, તમારે એને એમએમમાં કન્વર્ટ કરીને કામ કરવાનું છે. હું આપણા ચેટની અંદર આ વસ્તુ શેર કરી દઉં છું. આવી ગયું? જોઈ લેજો. હા સર, આવી ગયું.
I am also sharing the program output, but this is not what you have to do. તમને મેં MM માં કરી દીધું છે એટલે તમારે આ ડાયરેક્ટ એસ ઇટ ઇઝ યુઝ નહીં થાય. આ ઇંચની અંદર આપેલું છે, ઇટ ઇઝ ફોર યોર રેફરન્સ. યુ કેન જસ્ટ ચેક ધીસ એન્ડ કન્વર્ટ ધ ડાયમેન્શન્સ ઇન MM, ચેન્જ ધ GM કોડ એઝ રિક્વાયર્ડ ફોર ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમ ડાયમેન્શન્સ ઇન MM એન્ડ સો ઓન એન્ડ સોલ્વ ધ પ્રોબ્લેમ અગેન. ઓકે, સો આઈ એમ ક્લોઝિંગ ફોર ટુડે. We will meet on Saturday, and Saturday most probably will be the last lecture for this subject. When we will end on Saturday, we will discuss one G and M code program on turning operation, that is lathe operations. Yes, bolo. Sir, form bhari didu che. સરસ, ચાલો બે જણે ભરી દીધું ને એટલે હવે બીજા જે સેકન્ડ ડિવિઝનના તમારા મિત્રોનું બાકી હોય એમને કહી દેજો આ ઇન્ફોર્મેશન. હને સર, મારું બી થઈ. ઓકે ઓકે, ગુડ. સર, આ પ્રેક્ટિસ પ્રોબ્લેમ છે કે અસાઇનમેન્ટ છે? બધી અસાઇનમેન્ટ જ છે, પ્રેક્ટિસ જેવું કંઈ છે નહીં. જે પ્રેક્ટિસ કરો એ અસાઇનમેન્ટ કરી દેવાની, એટલે ચાર પ્રોબ્લેમ થઈ જશે. ક્લાસમાં એક સોલ્વ કર્યો એ બે વાર કરવાનો, એક વાર ઇન્ક્રીમેન્ટલ અને એક વાર એબ્સોલ્યુટ. અને આ હમણાં જે આપ્યો એ તમને ઇંચમાં ડાયમેન્શન આપેલા છે, આનું તમારે MM માં કન્વર્ટ કરવાનું. ઇન્ક્રીમેન્ટલના કોઓર્ડિનેટ્સ લખવાના, એબ્સોલ્યુટના કોઓર્ડિનેટ્સ લખવાના, અને પછી એનો GM કોડ પ્રોગ્રામ ફોર ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ એન્ડ એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ લખી દેવાનું. બરાબર? ફાઇન. ઓકે સર. ઓકે, બાય. ચલો, થેન્ક યુ સર. બાય સર. થેન્ક યુ સર. બાય સર. બાય બાય.